નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ ચાલે છે એની અંદર પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે તારીખ લંબાવવામાં આવેલી છે, જેની આજે આપણે તમામ વિગતવાર ચર્ચા કરવાના છીએ. એ પહેલાં તમે આપણી ચેનલ એજુ પ્રવાસની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો લાઇક પણ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ નથી બગાડવો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં આપણે આજે તમામ માહિતી જોવાના છીએ. કોર્સનું નામ, કોર્સની ફી, અરજી પ્રોસેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. જેમાં આપણે વાત કરીએ કયા કોર્સ અને કયા સેમેસ્ટરમાં હાલમાં ફોર્મ ભરાય છે, તો કે બીએ બીકોમ સેમેસ્ટર 1, 3 અને 5 આની અંદર ફોર્મ ભરાય છે, અને એમએ એમકોમ સેમેસ્ટર 1 અને 3ની અંદર જે નવા વિદ્યાર્થીઓ એટલે કે ફ્રેશ વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે, અને આ સેમેસ્ટરની અંદર રિપીટર વિદ્યાર્થીઓ હોય તેવા વિદ્યાર્થી મિત્રો પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, જેની લિંક છે મિત્રો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ધ્યાનથી વિડીયો જોઈ અને જાતે પણ ફોર્મ ભરી શકશો. પછી વાત કરીએ પરીક્ષા ફીની, તો કે બી અને બીકોમ માટે છે 485 રૂપિયા ફી છે, અને એમએ અને એમકોમ માટે 850 રૂપિયા ફી છે. જે ફી છે તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની છે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી તમે ઓનલાઈન મોડથી ફી ભરી શકશો. પછી વાત કરીએ તમે બીએ બીકોમ એમએ એમકોમ એક્સટર્નલની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. જે ફોર્મ ભરવાના શરૂ છે 8/9/2022 ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/9/2022, એટલે કે 10/9/2022 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. પછી વાત કરીએ જે વિદ્યાર્થી મિત્રોને માર્કશીટનું વેરિફિકેશન કરાવવાનું થતું હોય તેવા વિદ્યાર્થી મિત્રોને કઈ તારીખે વેરિફિકેશનમાં જવાનું એના વિશે. બધા વિદ્યાર્થી મિત્રોને વેરિફિકેશનમાં નથી જવાનું, માત્ર જે વિદ્યાર્થીઓને વેરિફિકેશન પેન્ડિંગ લખેલું આવે એવા વિદ્યાર્થીઓને જ વેરિફિકેશનમાં જવાનું છે. જે મિત્રોને ફોર્મ ખુલી જાય અને ફી ભરાઈ જાય એવા વિદ્યાર્થી મિત્રોને કોઈ જગ્યાએ વેરિફિકેશનમાં નથી જવાનું. જેમાં આપણે વાત કરીએ તો કે 8/9/2022 થી 10/9/2022 સુધી જે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હોય એવા મિત્રોને છે 12/9/2022 સુધીની અંદર કાર્યાલયના સમય પ્રમાણે વેરિફિકેશનમાં જવાનું રહેશે. પછી વાત કરીએ વેરિફિકેશનની સમયમર્યાદા પૂર્ણ થઈ જાય ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં વેરિફિકેશન કરી આપવામાં આવશે નહીં. મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ દર રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય જ તમારે વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોએ છેલ્લી તારીખ એટલે કે 12/9/2022 સુધીમાં વેરિફિકેશન કરાવ્યું હોય છે એવા વિદ્યાર્થી મિત્રોને 12/9/2022 સુધીમાં જ ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, external.saurashtrayunivercity.co.in. આ વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે. પછી આપણે વિડીયો બનાવ્યો છે એ જોઈ તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. કેવી રીતે ફોર્મ ભરવું એ તમામ માહિતી એ વિડીયોમાં આપેલી છે. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસને છે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે બનાવી અપલોડ કરીએ એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે.